नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय गणित માં આજે આપણે પાઠ્યપુસ્તક માં આગળ જોશું. તો કે પેજ નંબર 110 પર આપણે પહોંચી જવા. જુઓ પેજ નંબર 110 આગળની બધી પેટર્ન છે એ આપણે કરી એકવાર તો રિવાઇઝ કરાવી દો. ચલો કેલેન્ડર નો જાદુ, ઉલટ સુલટ અંક, ઉલટા ગણતા, ખબર છે ને કે વિશેષ સંખ્યા મળી જાય. 121 છે કે વિશેષ સંખ્યા કહેવાય ને, કારણ કે એને ઉલટી કરો તો પણ 121 જ બને. તો એ સંખ્યા વિશે આપણે જોયું હતું. ત્યાર પછી જાદુઈ કેલેન્ડરમાં વાત કરી હતી. ત્યાર પછીની જે સંખ્યાઓની કેટલીક પેટર્ન જે આગળ વધારી રહી છે એ આપણે જોઈ હતી. સ્માર્ટ સરવાળો હતો. સ્માર્ટ સરવાળો એક છે ને, કાલે આપણે જોયું હતું વિડીયોમાં, 1 થી 10 અંકનો સરવાળો થાય 55. તો ત્યાર પછી 11 થી 20 ની લાઈન આવે, એનો થાય 155. ત્યાર પછી 21 થી 30 ની લાઈન, તો એનો સરવાળો થાય 255. તગડાની લાઈનનો સરવાળો થાય 355. આ મુજબ આપણે એક પેટર્ન જોઈ હતી. તો હવે તમારે જોવાનું છે પાછળ અજ્ઞાત સંખ્યાઓ. અજ્ઞાત સંખ્યામાં શું કીધું છે, ચલો વાંચીએ અને કરતા જઈએ. ચલો, બન્નો અને વિનોદ કોઈ એક સંખ્યા ગાળે છે. આ સંખ્યાઓ વિશે અનુમાન લગાવી શકાય તે માટે તેઓ કોઈ સંકેત આપે છે. આ સંકેત દ્વારા બંને જણાએ બીજાએ ધારેલી સંખ્યા વિશે અનુમાન લગાવીને તે સંખ્યા જાણવાનો પ્રયત્ન કરે છે. શું તમે ધારેલી સંખ્યાઓ વિશે અનુમાન કરી શકો? આ એક પ્રકારે જાણતી શું થયું ખબર છે છોકરા? તમે લોકોએ સંખ્યા ધારી હોય, આપણે ક્લાસમાં હોય તો દીદી એમ કહે, કદાચ તમે કોઈ સંખ્યા ધારો, એક વ્યક્તિને ઊભા કરીને કહે કે તું સંખ્યા ધારી લે, ચાલ પછી હું તમને એ સંખ્યાનો જવાબ આપી દઉં. એની એક પ્રકારે અહીંયા તમને સ્ટ્રીક આપેલી છે. કઈ સ્ટ્રીક અપનાવી કે જેના દ્વારા સંખ્યા જાણી શકાય? તો કે જુ, તે સોના અડધા કરતા મોટી છે. હું પૂછીશ કે તમે ધારેલી સંખ્યા છે સોના અડધાથી મોટી. સોના અડધા એટલે કેટલા થશે? તો કે 50. તો 50 કરતા તમારી સંખ્યા કેવી હોવી જોઈએ? મોટી છે, મોટી હશે. પછી પૂછું છું, તે 6 ના 10 ગણાથી મોટી અને 7 ગણાથી નાની છે. 6 ના 10 ગણા એટલે કેટલા થાય? 6 ગુણ્યા 10 60. 7 ગણા એટલે 7 ગુણ્યા 10 એટલે 70. તો 60 અને 70 આ બંનેની વચ્ચે હશે. પછી કહું છું, તેનો દશકનો અંક એ તેના એકમના અંક કરતા એક વધુ છે. ઈસુ કહે છે તેનો દશકનો અંક છે એના એકમના અંક કરતા કેવો છે? વધુ છે. તો દશકનો અંક ધારો કે 1 હોય, દશકનો એકમનો અંક શું કીધું છે? દશકનો અંક છે એ તેના એકમના અંક કરતા 1 વધુ છે. ધારો કે દશકનો અંક 5 હોય, તો સોરી એકમનો અંક 5 હોય તો દશકનો અંક શું હોય? 6 હોય શકે ને. ઉદાહરણ આપું છું, કારણ કે 1 વધારે છે. બોલો 4 હોય તો આ કેટલો હોય? 5 હોય. બોલો 5 હોય તો આ હોય 6, 7 હોય તો 8 હોય. પરંતુ આપણે તો સંખ્યા કેટલી છે, આ બંનેની વચ્ચેની સંખ્યા જોવાની છે. ચલો, બંને અંકોનો સરવાળો 11 થવો જોઈએ. હવે અહીંથી તમે લેશો 60 અને 70, કઈ કઈ સંખ્યા આવે? 61, 62, 63 આવે, 64, 65, 66, 67, 68, 69. આ બધી સંખ્યા એની વચ્ચેની સંખ્યા થઈ. તમને એમ દીધું છે કે 50 થી મોટી છે, 60 અને 70 ની વચ્ચે આવે છે, અને એનો એકમનો અંક છે ઈ એના આગલા દશકના, સોરી એકમનો અંક છે ઈ દશકના અંક કરતા એક ઓછો છે, એટલે કે દશકનો અંક એક વધારે છે. તો 60 અને 70 થી સંખ્યા જે છે એમાં તમારો અંક જે છે તેનો સરવાળો પણ 11 થવો જોઈએ. તો આમાં તમે બધામાં જોશો તો ક્યાં એવું આવે છે કે જેનો દશકનો અંક છે ઈ એક જ વધારે હોય? 63 તમે લ્યો તો શું થાય? તો કે 6 છે ઈ 3 કરતા 2 આટલા મોટા છે, એક જ વધારે કીધો છે આપણે. તો અહીંયા આપણે લઈ શકીએ 65, કારણ કે 5 થી 6 કરતા એક અંક નાના થયા, 6 છે ઈ
एक अंक मोटा थे तो आपनो ई नियम लागू पड़ी गयो 65 वाळो। હવે 6 અને 5 નો સરવાળો કરીએ 6 અને 5 કેટલા થાય 11 તો એનો મતલબ કે 6 અને 5 11 થઈ ગયા તો આપણો જે છેલ્લો પ્રશ્ન હતો કે છેલ્લો મુદ્દો હતો બંને અંકોનો સરવાળો 11 થાવો જોઈએ તો એ પણ મળી ગયો એનો મતલબ કે ધારેલી સંખ્યા કેટલી હશે 65 સમજાય છે ધારેલી સંખ્યા કેટલી હશે તો કે 65 आज रीते तमने अमुक बीजी रीते साध्य पोती में पण आपेला छे त्यारे आपणे बीजा जोशो त्यारे आ एक उदाहरण समझिए त्यार पछी तमने कीधुं छे जुओ शुं कीधुं छे के मे धारेली संख्या कई छे टोपी वाळो एक के छे सो करता सोना अर्धा करता नानी छे पहेलुं वाक्य शुं कीधुं छे सोना अर्धा एटले 100 भागा 2 કેટલા થાય 50 એના કરતાં શું છે નાની છે ધારેલી સંખ્યા જેને ધારી છે એ એમ કહે છે કે 50 કરતાં નાની છે આપણે એમ માનીએ એને એમ કીધું છે 100 ના અડધા કરતાં નાની છે તો 100 ના અડધા તો 50 થાય એટલે આપણે માની લેવાનું કે 50 કરતાં કેવી છે નાની હવે એ સામે વાળો એમ કહે છે કે 4 ના 10 ગણાથી મોટી 5 ના 10 ગણાથી નાની છે 4 ના 10 ગણા એટલે 40 થાય 5 ના 10 ગણા એટલે 50 થાય તો આપણે સમજી લેવાનું કે 40 અને 50 ની વચ્ચે છે સંખ્યા બીજું તેનો દશકનો અંક તેના એકમના અંક કરતાં 2 વધુ છે 40 અને 50 ની સંખ્યા છે કોઈ પણ અંક લ્યો તમે એમાં આગળનો દશકનો અહીંયા એકમ અને દશક આ છે એ 2 ગણો અંકો છે 40 થી 50 એટલે ચોકડાની લાઈન આવશે આવશે તો 2 ગણો મોટો ક્યારે થશે તો કે અહીંયા કેટલા હોય તો આ 2 ગણો મોટો ગણાય 2 જોઈ ને કારણ કે 2 અંકનો તફાવત કેટલો હોવો જોઈએ 2 અહીંયા 2 હોય તો જ કહી શકીએ કે અહીંયા 2 ગણો મોટો થયો 4 શું કામ મૂક્યા મેં કારણ કે તમને કીધું છે 40 અને 50 ની વચ્ચે આવેલી છે સંખ્યા તો 40 ને 50 ની વચ્ચે તો બધી 4 વાળી લાઈન આવે તો અહીંયા તો તમને ખબર જ છે દશકનો અંક તો 4 જ માનવાનો છે પરંતુ એકમના અંકમાં શું લેશું તો કે તમને એમ કીધું છે કે દશકનો અંક છે એ 2 ગણો મોટો છે 2 ગણો મોટો છે એનો મતલબ કે 4 લીધા એટલે ડબલ થયો 2 ગણો એટલે ડબલ છે તો અહીંયા આપણે 4 લીધા છે એનો મતલબ કે એ ડબલ છે થઈ ગયું છેલ્લો એમ કીધું છે બંને અંકનો સરવાળો 6 થાવો છે અહીં થાય છે થાય છે તો એનો મતલબ કે તમે ધારેલી સંખ્યા કઈ હશે તો કે 42 આવશે હવે ને જવાબ 42 તમારો શું કર્યું બીજી વાર સમજાવી દો તમે કોઈ સંખ્યા ધારી છે સામે વાળો એમ કહે છે તમને સંખ્યા ધારી દો પછી તમારે એને કહેવાનું કે તમે ધારેલી સંખ્યા એ 100 ના અડધી છે 100 ના અડધા કરતા નાની છે કે મોટી છે મોટી હોય તો આપણે પહેલી રીત કહી એ જોવાની નાની છે તો આપણે આ જોવાની નાની માટે જોયું બધા માટે લાગુ ન પડે હો આપણે આ ચલો નાની માટે નાની છે એમ કીધું પછી કેસે તમને હિંટ આપે છે જે તમારી બુકમાં મુદ્દા લખ્યા છે એ શું છે હિંટ છે ઈ સામે વાળો ધારી છે ઈ કેસે તમને કે ઈ 100 ના અડધા કરતા કેવી છે નાની છે તો 50 થી નાની હશે પછી ઈ કેસે સામે વાળો કે ઈ છે ઈ 10 ના સોરી 4 ના 10 ગણા અને 5 ના 10 ગણા થી નાની છે 4 ના 10 ગણા એટલે 40 થી મોટી 5 ના 10 ગણા એટલે 50 થી નાની થાય તો એનો મતલબ આપણે સમજી જવાનું કે 40 અને 50 ની વચ્ચે આવેલી છે પછી ત્રીજો મુદ્દો કહે છે કે જેનો એકમનો અંક છે એ દશકના અંક જે છે એનાથી નાનો છે પરંતુ દશકનો અંક છે એ મોટો કેટલો છે 2 ગણો ડબલ છે તો અહીંયા તો 4 આવવાના જ છે ખબર પડી ગઈ છે તો અહીંયા કેટલા આવશે મૂકી દેવાય ને 2 કારણ કે 2 નો સરવાળો કેટલો થવો જોઈએ 6 તો અહીંયા તમે કયો 43 લો તો 4 ને 2 તો કેટલા થઈ જાય 7 થઈ જાય તો ઈ ચાલે નહીં એનો મતલબ અહીંયા આવી સંખ્યા ધારેલી સંખ્યા કઈ આવશે 42 રેખાનામાં તમે લખી શકો 42 રેડી તો આ રીતે તમારે આ સમજવાનું હતું
त्यार पछी जोईए विस्मयकारक संख्याओ शू छे विस्मयकारक संख्याओ आपणे विशिष्ट संख्या जोई जोई ने बधाए हवे विशिष्ट संख्या हवे शीखवानुं छे विस्मयकारक संख्याओ तो एमां जुओ विस्मयकारक संख्याओमां एक तमारा मित्रने कहो तमारी उमर लखो तेमां पांच उमेरो मळता सरवाळाने बे वडे गुणो तेमांथी दस बाद करो पछी तेने बे वडे भागो तमने शुं मळ्युं શું તમારા મિત્રને આશ્ચર્ય થયું વિસ્મયકારક સંખ્યાઓ શું કીધી ખબર છે તમારી જે જવાબ છે એના એ જ આવે છે તમે જે અહીંયા તમને કહે છે આમ કરો એના પછી આમ કરો તમે એ કરવા જાઓ એટલે તમારો જવાબ તમારો જે ધારેલો તો મિત્રની ઉંમર એના જેટલો જ આવી જાય ધારો કે તમારા મિત્રની ઉંમર કેટલી છે તો કે 10 વર્ષ મિત્રની ઉંમર કેટલી છે दस वर्ष छे तो हवे तमे कहो कि एमां शुं कीधुं छे पांच उमेरवाना कीधा छे तो आपणे शुं लखीशुं तेमां पांच उमेरता तमारे लखवुं नथी अत्यारे खाली समजी लो स्वाध्याय पोथीमां आपणे लखीशुं पांच उमेरता एटले दस वत्ता पांच केटला आव्या पंदर पछी एम कीधुं छे सरवाळाने बे वडे गुणो जे सरवाळो मळ्यो पंदर એને શું કરવાનું બે વડે ગુણો તો 15 ગુણ્યા 2 15 ગુણ્યા 2 એટલે 15 2 30 હવે જે જવાબ મળે છે એમાંથી 10 બાદ કરો તમને જે જવાબ મળ્યો એમાંથી શું કરવાનું છે 10 બાદ તો 20 માઈનસ 10 સોરી 30 માઈનસ 10 20 માંથી 10 જશે તો 20 હવે જે જવાબ આવ્યો તમને 20 એને તમારે 2 વડે ભાગાકાર કરવાનો છે તો 2 વડે ભાગો એનો મતલબ 20 ભાગ્યા 2 20 ભાગ્યા 2 2 એકુ 2 2 માંથી 2 0 0 ઉતર્યો નીચે ભાગ ચાલશે નહીં ચાલે તો અહીંયા 0 મૂકવો પડશે તો શું જવાબ આવ્યો 10 આપણે જે ધારેલી સંખ્યા છે તમારા મિત્રની ઉંમર હતી 10 એ તમને અહીંયા મળી ગઈ તો આ સંખ્યા એક પ્રકારે શું જોવા મળ્યું આપણને વિસ્મયકારક સંખ્યાઓ આવી જ રીતે તમે બીજું પણ કરી શકો ચલો તમે ધારો કે સંખ્યા લીધી છે આપણે બીજી સંખ્યા ધારીએ કે મેં ધારેલી તમારા મિત્રની ઉંમર 15 વર્ષ છે ધારો તો 15 વર્ષની ઉંમર હોય તમારા મિત્રની તો તમને એને આગળ કરો એમાં વિચારો 15 છે એમાં કેટલા ઉમેરવાના કીધા છે 5 તો 15 વત્તા 5 કેટલા થશે 20 પછી શું કીધું છે 2 વડે ગુણાકાર કરવાનો છે તો 20 ગુણ્યા 2 20 દુ 40 40 છે એમાંથી 10 બાદ કરવાના છે તો 40 માંથી 10 બાદ કરો તો કેટલા મળે 30 30 વડે તમારે 2 ને સોરી 2 વડે ભાગવાના છે તો 30 ભાગ્યા 2 2 એકુ 2 3 માંથી 2 જાય તો 1 0 ઉતાર્યો નીચે 2 5 10 શું જવાબ આવ્યો 15 જે સંખ્યા તમારા મિત્રની ઉંમર હતી એ આવી ગઈ કોઈ પણ સમય દિયો સંખ્યા એમાં તમે આ રીત કરો એટલે તમારો જે જવાબ છે એ જ તમને મળી જાય રેડી આટલું એમાં હતું તો કે કોઈ એક સંખ્યા લો જે બી છે ને તમારું બી તમારી પાઠ્ય પુસ્તકમાં બી આપેલું છે જુઓ સામે પેજ નંબર 111 પર આવ્યું છે આપ્યું છે એમાં એમ લખ્યું છે કોઈ એક સંખ્યા લો એમાં તમે સંખ્યા લીધી મિત્રની ઉંમરની જગ્યાએ કોઈ એક સંખ્યા લો એવું આપ્યું છે આપ્યું છે ચલો અહીંયા ધારો કે લીધી મેં
15 આપણે 15 લીધી ઈ ના એક સમજાવી દો પાછો પછી એમાં કીધું છે એના બમણા કરો ધારો કે મેં અહીંયા સંખ્યા લીધી એના બમણા કરો બમણા એટલે 2 ગણા તો 15 ના 2 ગણા કેટલા થાય 15 2 30 થાય ડબલ તો તમારા ખાનામાં શું આવશે અહીંયા જગ્યા છે ખાનો ખાલી અહીંયા 15 અને અહીંયા જવાબ આવશે 30 પછી એમ કીધું છે 5 વડે ગુણો તો 30 છે એને કેટલા વડે ગુણવાના 5 તો ખાનામાં આવશે 30 આ તો તમને આપેલું છે 5 કરી 15 એટલે જવાબ આવશે 150 ત્યાર પછી એમ કીધું છે તમારા જવાબને 10 વડે ભાગાકાર કરો 10 વડે ભાગાકાર કરવાનો છે 150 આવ્યા છે ને એને ભાગ્યા ભાગાકારની નિશાની છે એને ભાગ્યા 10 તો એનો મતલબ આમ થયું ને 150 ભાગ્યા 10 00 ઉડી ગયા શું વધ્યું 15 તો અહીંયા જવાબ શું આવશે 15 તમારો ખાનું છે ને એ બાજુ અહીંયા જવાબ લખી નાખવાનો 15 આવી ગયો તો આ રીતે એમ કોયડા જેવું તમારી બુકમાં આપેલું છે એ આપણે સોલ્વ કરવાનું ત્યાર પછી તમને સી આપેલું છે એ વાંચો જે સી અને ડી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લેશું અહીંયા સુધી રાખીશું આટલું જે છે એ વિડીયો જોઈ અને પૂરી લેજો રેડી અસ્તુ જય હિન્દ